फ्रेंड्स, वेलकम टू माय चैनल सिटी एजुकेशन। आजना वीडियो नी अंदर आपणे जोईशुं 3-4 विषय गुजराती। तेना जे प्रथम सत्रनों जे गवर्मेंटनुं पेपर छे तेनुं संपूर्ण सोल्यूशन छे आजना वीडियो नी अंदर आपणे जोईशुं। तो आजनो वीडियो शुरू करता पहेला जो तमे मारी चेनल उपर नवा होय तो मारी चेनलने सब्सक्राइब करी तेना बेल आइकन उपर क्लिक करवानुं न भूलता। आ प्रश्ननी એટલે કે આ પેપરની PDF છે તમને સિટી એજ્યુકેશન ગ્રુપમાં અપલોડ થઈ જશે। અને જો તમે આ લાસ્ટમાં આ વિડીયોઝ જોયો હોય તો મને સિટી એજ્યુકેશન ગ્રુપની અંદર જોઈન્ટ કરીને પછી પર્સનલી મેસેજ કરશો એટલે તમે તે ગ્રુપની અંદર હું તમને તેમાં સેન્ડ કરી દઈશ। તો શરૂ કરીએ છીએ આ વિડીયો। પ્રશ્ન પહેલો, વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખો। અહીંયા હું તમને સીધા જવાબ જ આપીશ। પ્રશ્ન પહેલો, એક, શ્વેત હંસ અને પ્રવીણ કેવી રીતે ઉજવણી કરતા? ઉત્તર, શ્વેતંશ અને પ્રવીણ ખીરની ઉજવણી કરતા। બે, પ્રવીણનું કુટુંબ ગરીબ છે એમ તમને શેના આધારે લાગે છે? ઉત્તર, કારણ કે પ્રવીણ મજૂરી કરીને એટલે કે પ્રવીણના માતા મજૂરી કરીને ભોજન પૂરતું કરતા એટલા માટે। પ્રશ્ન ત્રણ, પ્રવીણના ઘરે કાલે ખીર બની કારણ કે? જવાબ, બ, પ્રવીણની માતાને મજૂરીના વધારે પૈસા મળ્યા। ચાર, આશીર્વાદના સ્વરૂપે પ્રવીણને શું ભેટ પ્રાપ્ત થઈ? ઉત્તર, શ્વેત હંસે આશીર્વાદ સ્વરૂપે સુવર્ણ પીછું આપ્યું। પાંચ, તસવીર તેજસ્વી બનવા માટે શ્વેત હંસે કઈ શરત મૂકી? ઉત્તર, રોજ સવારે વહેલા ઉઠી 2 કલાક સ્વાધ્યાય કરો પડશે, મહેનતથી જ આગળ વધાય। પ્રશ્ન બે, ફકરામાં લીટી દોરેલ શબ્દને બદલે નીચેનામાંથી વિકલ્પ પસંદ કરી જ કોષમાં લખો। અહીંયા હું સીધો જવાબ જ બોલીશ। ભારતમાં અનેક નદીઓ છે અને તેમાં સંગમો પણ ઘણા અપાર છે। નદી નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી બધી નદીઓ પિતૃગૃહ પર્વતમાંથી નીકળી સપાટ મેદાનમાં હસતી ખેલતી આગળ વધે છે અને જુદા જુદા દરિયાને મળે છે। એ સ્થળ, એ જગ્યાને સંગમ કહેવામાં આવે છે। આપણા વડવાઓએ આપણને નદીની અગત્યતા સમજાવી છે। જીવન માટે માં સમાન નદીઓની પૂજા નવીન રીતે કરવી જોઈએ। જળનો કરકસભર્યો ઉપયોગ કરી તેમને વંદન કરવા જોઈએ। પ્રશ્ન ત્રણ, યોગ્ય વિકલ્પ મૂકી સંવાદ પૂર્ણ કરો। ટીકુ, ચાલો બજારમાં જઈએ। મમ્મી, કેમ, શું ખરીદવું છે? ટીકુ, ફટાકડા, નવા કપડાં, બીજું શું વળી? મમ્મી, એ તો બરાબર, પણ દીવા અને રંગ નથી ખરીદવાના? ટીકુ, હા, એ પણ ખરું। મમ્મી, સારું, જલ્દી તૈયાર થઈ જા, મોડું થાય છે, માસ્ક પહેર્યું છે। ટીકુ, એ કામમાં હું તમને મદદ કરીશ। સોરી, અહીંયા આવશે, મારે આવીને કુકરા બનાવવાના છે। અહીંયા હું તમને નંબર લખી દઉં છું, અહીંયા હું તમને નંબર લખી દઉં છું એટલે તમારે એ ઉપયોગ થઈ જશે। પહેલું આવશે, પહેલામાં આવશે કેમ, શું ખરીદવું છે? બીજું, એ તો બરાબર છે, દીવા અને અહીંયા આવશે બીજું, અહીંયા આવશે ત્રીજું, જો મમ્મી હું તૈયાર થઈ ગયો, જો મમ્મી હું તૈયાર થઈ ગયો, એ આવશે, એ તો ચોથું છે, એ બરોબર જ છે। પાંચમું છે મમ્મી, એમાં આવશે માસ્ક પહેર્યું, પાંચ, આ રીતે આવશે, જે આ બે માસ્ક છે એ બે આડાઅવળા થઈ ગયા છે, બીજું છે એ કેમાં આવી ગયું છે? તો કે ત્રીજું છે એ બીજામાં ચોથામાં આવી ગયું છે, તે રીતે છે। પ્રશ્ન ચાર, જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ લખો। એક, ચમનપ્રાસનો 2 કિલ્લાનો ડબ્બો કેટલા રૂપિયામાં પડશે? જવાબ, 500 રૂપિયામાં। બે, તુલસી સિરપ ભેટમાં મેળવવું હોય તો શું ખરીદવું પડશે? 1 કિલો શાહી કરચિયું। બે, શાહી કરચિયું ખરીદવા કયા શહેરમાં જવું પડશે? મોરબી। ચાર, આજ દુકાન બીજા ક્યાં શહેરમાં હશે? ક્યાંય નહીં। પાંચ, 2 કિલોગ્રામ ચવનપ્રાસ ખરીદતા ભેટમાં શું મળશે? જવાબ, સુવર્ણ ભસ્મ ટેબ્લેટ રંગીન પેન। પ્રશ્ન પાંચ, નીચેના જોડકા જોડો। એક, આજે જન્માષ્ટમી છે તેથી? જવાબ, ચાર, બધાને ઉપવાસ છે। બે, લગ્નની જાન આવી ગઈ લાગે છે? જવાબ, પાંચ, કેમ કે ઢોલ નગારા વાગે છે। ત્રણ, નિશાળનો ઘંટ વાગ્યો ટન ટન? જવાબ, એટલે બાળકોએ દોટ મૂકી।
ચાર, વરસાદ ધોધમાર પડતો હતો તેથી. જવાબ: એક, ખેડૂતો છત્રી લઈને જતા હતા. પાંચ, બા પેન્સિલ પેન ક્યાં મૂક્યા? જવાબ: ત્રણ, મારે લેશન કરવું છે. પ્રશ્ન છ, માગ્યા મુજબ લખો. અ, યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરો. એક, એક ફરિસ્તાએ બીજા ફરિસ્તાને પૂછ્યું, આ વાક્યમાં ફરિસ્તા એટલે શું? જવાબ: દેવદૂત. બે, શેઠને ઘેર એક રાત્રે ખાતર પડ્યું. ખાતર પડવું એટલે શું? જવાબ: ચોરી થવી. બ, ખોટી જોડણીવાળા શબ્દ ચેકી નાખવો. જવાબ આવશે, અહીંયા મેં જવાબ જ આપ્યો છે ડાયરેક્ટ, એટલે કે અહીંયા જે સાચું છે એની ઉપર મેં રાઇટ કર્યું છે. ક ઉપર સાચું છે અને બ ઉપર સાચું છે. ક, પ્રશ્ન ક, આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. એ, દૂધી દોહેલા એટલે વિશ્વાસપાત્ર, હું મારા માલિકનો વિશ્વાસપાત્ર છું. ડ, લીટી દોરેલો શબ્દની જગ્યાએ કોષમાં આપેલા શબ્દ વાપરી જરૂર ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. એ, ખેતરમાં ગાય ચરતી હતી. જવાબ આવશે, ખેતરમાં બળદ ચરતો હતો. બે, કોયલ ગીત ગાતી હતી, પંખી ગીત ગાતા હતા. ઈ, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. એક, દિવાલ ખાલી જગ્યાઓ ઘડિયાળ લટકાવાય છે. જવાબ ઉપર. બે, ટેબલ નીચે બિલાડી પી દૂધ પીએ છે. પ્રશ્ન સાત, આપેલા વિષય પર પાંચ વાક્ય લખો. એક, સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. સૂરજ સવારે છ વાગે ઉગે છે, તેનો પ્રકાશ આવે ત્યારે દિવસ થાય છે. સૂરજ પશ્ચિમ દિશામાં આથમે છે અને સૂરજ આથમી ગયા પછી અંધારું થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.